राजकोट में धोरण 10 में विद्यार्थी ने मास प्रमोशन आपता अनेक प्रश्नों उद्भव्या त्यारे आ मामले स्वनिर्भर शाला संचालक मंडल प्रमुख डी.वी. मेहताए निवेदन आप्युं छे। तेमणे जणाव्युं के धोरण 10 में मास प्रमोशन आपवा कई फेकल्टी ने पसंद करवी ते विद्यार्थीओ माटे मोटो प्रश्न छे। मास प्रमोशन आपवाथी धोरण 11 में सीट पण वधारवी पड़शे। विद्यार्थीओना वालीओनी जे मांग छे ते अंगे सरकार निर्णय लेशे। मंगळवारे शिक्षण मंत्री साथे बैठक में चर्चा करवामां आवशे। राज्य सरकार द्वारा धोरण 10 ना विद्यार्थीओने मास प्रमोशन आपवामां आव्युं छे, परंतु हवे विद्यार्थीओना वालीओ छे तेमना द्वारा परीक्षा न लेवामां आवता हवे फी परत आपवानी मांग छे ते करवामां आवी रही छे। आपणी साथे स्वनिर्भर शाला संचालकना मंडळना प्रमुख डी.वी. मेहता साहेब आपणी साथे छे, तेमनी साथे वात करीशुं। साहेब, मास प्रमोशन आपवामां आव्युं छे, खास करीने हवे शाळाओ छे तेमना द्वारा कई रीतना आखुं आयोजन छे ते घडवामां आव्युं छे अने खास करीने विद्यार्थीओना वालीओ छे तेमना द्वारा परीक्षा फी छे ते परत आपवानी मांग उठी छे तेनी अंदर। नमस्कार। खास करीने ज्यारे गुजरात सरकारनो निर्णय के 10मा ધોરણમાં બધાને માસ પ્રમોશન આપવાનું, ત્યારે ખાસ કરીને એને જે ફોલોઅપ પ્રશ્નો હશે એ પ્રશ્નોમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને 11મા ધોરણમાં એડમિશન, પહેલો પ્રશ્ન એ થાય કે વિદ્યાર્થીને પોતાની ફેકલ્ટી એ કઈ રીતે નક્કી કરવી, કે સાયન્સમાં જાવું, કોમર્સમાં જાવું કે આર્ટ્સમાં જાવું। બીજો પ્રશ્ન થાય એડમિશનનો, ત્યારે જો એડમિશનની વાત કરીએ તો જેટલી સંખ્યાની સીટો અવેલેબલ છે એના કરતાં લગભગ 25 થી 30% વિદ્યાર્થીઓ વધુ સંખ્યામાં પાસ થવાના છે, એમને એડમિશન 11મા ધોરણમાં આપવા પડવાના છે। ત્યારે આઈધર સરકારે વર્ગ વધારા આપવા પડે ઓર સરકારે જે સીટ છે એ સીટની કેપેસિટી વધારવી પડે, એટલે 60 સીટની હોય તો 75 સીટની કરવી પડે, અથવા કોઈ સ્કૂલમાં 2 વર્ગ હોય તો એને એક વધુ વર્ગ આપવો પડે। આ એક સારામાં સારો અને સરળ ઉપાય છે કે જેથી કરીને તમામ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપી શકાય। સાથે જે ફેકલ્ટી સિલેક્ટ કરવાની વાત છે તો ફેકલ્ટીમાં ખાસ કરીને 9મા ધોરણનું રિઝલ્ટ એ ધ્યાનમાં લેવું જોઈએ। ઘણી સ્કૂલો અત્યારે એના માટે કેરિયરની ટેસ્ટ પણ લે છે કે જે એટીટ્યૂડ અને એપ્ટિટ્યૂડના ટેસ્ટના આધારે એમને સાયન્સમાં જવું, કોમર્સમાં જવું કે આર્ટ્સમાં જવું એનું પણ માર્ગદર્શન આપે છે। અને અત્યારે મોટાભાગની ગુજરાતની સ્કૂલોએ 11મા ધોરણમાં એડમિશન આપવાનું શરૂ પણ કરી દીધું છે। ત્યારે હવે જે બીજો પ્રશ્ન આપનો, ખાસ કરીને કે બોર્ડની જે ફીસ છે, પરીક્ષા ફીસ એ પરત આપવાનો, રાજ્ય સરકાર ખૂબ જ સંવેદનશીલ છે, સાથે રાજ્ય સરકાર એ બધા વાલીઓની પણ વાલી છે, ત્યારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે એવી મને પૂરી ખાતરી અને વિશ્વાસ છે। પણ સરકારને પણ વહીવટી ખર્ચાઓ પરીક્ષાઓ માટેને લાગતા હોય, ખાલી પરીક્ષા કન્ડક્ટ કરવા એ જ ખર્ચો ના હોય, પણ એનો જે સ્ટાફ હોય, જેમ આપણે સ્કૂલની વાત કરી કે સ્કૂલે ભણાવી નથી તો ફીસ શું કામ, પણ સ્કૂલનો સ્ટાફ છે એનો ખર્ચો પણ શાળાને જેમ લાગતો હોય એમ સરકારને પણ વહીવટી ખર્ચાઓ લાગવા જોઈએ, એ હકીકત પણ એટલી જ આપણે સૌએ ધ્યાનમાં રાખવી જોઈએ। ત્યારે અમારી વખતે મંગળવારે માનનીય ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા સાહેબ અને ડૉક્ટર વિનોદ રાવ સાહેબ એમની જોડે મિટિંગ છે મંગળવારે, આજે સવારે જ મારે ભૂપેન્દ્રસિંહજી જોડે વાત થઈ હતી। આના અનુસંધાને અન્ય જે શિક્ષણને લગતા ભવિષ્યના જે પ્રશ્નો ઊભા થવાના એના અનુસંધાને મિટિંગ છે, ત્યારે અમે વિશેષમાં ચર્ચા પણ વાલીઓનો જે પ્રશ્ન ફીનો છે તે અંગે ભૂપેન્દ્રસિંહને રજૂઆત કરવામાં આવશે, જે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે તેમના દ્વારા। એટલે વાલીઓની જે ફીસ છે, બોર્ડની પરીક્ષાની ફીની વાત કરો, બોર્ડની પરીક્ષાની ફી હવે સરકાર સુધી પ્રશ્ન પહોંચી જ ગયો છે, બરાબર। ત્યારે અમે મંગળવારે જશું તો આ વિષયની પણ અમે 100% માનનીય શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવ બેવને વાત કરશું જ અમે। આ હતા સ્વનિર્ભર શાળા સંચાલકના પ્રમુખ ડી.વી. મહેતા સાહેબ કે જેમનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતના ધોરણ 10ની અંદર માર્ક પ્રમોશન છે તે આપવામાં આવ્યું છે, ત્યારે હવે સરકારે વિદ્યાર્થીઓને કઈ રીતના ફેકલ્ટી પસંદ કરવી અને સાથે જ જે ધોરણ 11ના જે વર્ગ છે તેની કેપેસિટી છે તે સીટની કેપેસિટી પણ વધારવાની જરૂર છે, તે ઊભી થાય તે પ્રકારની સ્થિતિ છે। હવે મંગળવારે શિક્ષણ મંત્રી સાથે બેઠક છે તે કરવામાં આવશે ને જે વિદ્યાર્થીઓના વાલીઓનો જે પ્રશ્ન છે કે જે ફી પરીક્ષા ફી છે તે પરત આપવી જોઈએ તે અંગે પણ ચર્ચા છે તે કરવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, જી મીડિયા, રાજકોટ।